સાક્ષી છું અને મને અને ત્યારે મને યાદ છે ત્યારે લેન્ડલાઈન ઉપર મોબાઈલ તો હતા નહીં, લેન્ડલાઈન ઉપર ફોન આવ્યો કે બધું બળી ગયું, કાંઈ નવી ગીલી નવો દાવ. હું ત્યાં નાનકડી બાજુમાં ઉભો, મેં કીધું આ કયા લેવલના માણસ છે, આખી જિંદગીની મહેનત કરેલી આખી વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ છે પણ એમના પેટનું પાણી નથી રહ્યું, કે નવી ગીલી નવો દાવ. આવા મુઠ્ઠી ઉચારા માણસ સાથે મને જે ભાગ્ય અનુભવું છું અને આજે સંજયને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે દોસ્ત ખરેખર જે બીજું કોઈ ન કરી શક્યું એ તું આજે આટલી મહેનતથી કાંતિભાઈ માટે સુંદર આ પુસ્તક લખ્યું છે. ખૂબ 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 અભિનંદન. આઈરા લેવિનનું ડેથ ટ્રેપ નામનું નાટક. મેં કહું અચ્છા, મને કે હા હા નાટક કરી દઉં, બહુ સરસ નાટક છે, એમાં લેખક ની વાચા એમણે ખાલી બ્રીફલી કહ્યું એ તો કહી દીધું છે. આપણે એક કામ કરીએ, આપણે ગમે હિસાબે ચોપડી મંગાવી લઈએ અમેરિકાથી, અમારો એક મિત્ર અમેરિકા રહેતો હતો, મેં કહું તું કોઈ પણ હિસાબે ડેથ ટ્રેપ માનવા નાટકની ચોપડી મોકલ. એને ચોપડી અમે પાછું ઉપરથી બીજી પાછી હલકટાઈ કે નફટાઈ એ જ રંગોનમાં પાછળ છેલભાઈ કાંતિ મળ્યાને એ જ નાટકનો સેટ બનાવતા હોય. અને અમને ખબર છે કે છેલભાઈના આવવાનો ટાઈમ આ છે, અમુક સવારથી રિહર્સલમાં જયારે છેલભાઈ આવે ને ત્યારે અમે જુદા જ ડાયલોગ બોલીએ, જુદા જ ડાયલોગ બોલીએ. છેલભાઈ તો મારા પડોશી છે પાર્લા ઈસ્ટમાં, અરે શું કરે, મેં તો કાંઈ નહીં, સરસ નાટક જાણવું પડે. આ સાબુ નાટકનો સેટનો પેલી જે મેજરમેન્ટ આ જ નાટક છે જે મળ્યા કરી રહ્યા છે. અને મને પૂછ્યું પણ ખરું, પરેશ હા પ્રભુ નાટક છે આ તો મળ્યા કરી રહ્યા. મેં કહું એમ, હા અમને ભાઈ અમને ખબર નથી, અમે તો ઠીક છે. એ બે ત્રણ દિવસ થયા અને એક સાંજે રંગભવનમાં 7:30-8 થયા હશે, મળ્યા આવ્યા નિરંજન. હું તો એનો વાંક નથી, બિચારો ધંધો કરીને આવ્યો છે આખો દાડો, હવે એ ત્યાં સૂતો આરામથી, બહેરી એક ગોદા મારીને લઈ આવ્યો તો ભાઈ તમે તો યાર લઈ જાઓ અમને બહાર, પેલો સૂતો હોય મસ્ત ખાઈને જમણવાર સરસ હોય પાછળ એ જમીને સૂતો હોય યાર, એની સામે આપણે નાટક શું કરવાના યાર. એટલે કે હું તો માનતો જ નથી. એમ કરીને જેટલા ઓછા શો હતા, અમે લોકોએ 111 શો કર્યા, એમાંથી 90 સોલ્ડ આઉટ શો હતા. એ પણ મને કે તું પકડીને ભાવ લેજે, પકડીને ભાવ લેજે, છોડતો નહીં.